ચાણસમાં પૂનમચંદ બાલ મંદિરને મળ્યું માતબર દાન. ચાણસમાં પૂનમચંદ બાલ મંદિર 1935 સાલથી ચાલી રહ્યું છે. આ બાલ મંદિરના દાતાઓ પોતાનું દાન આપીને ધન્ય થાય છે. આજરોજ ચાણસમાના ડોક્ટર ચંદુભાઈ મોહનલાલ પટેલ તથા તેમના ધર્મપત્ની પુષ્પાબેન ચંદુભાઈ પટેલ રહેવાસી શિવાજીગઢ ચાણસમા તરફથી 1,11,000 રૂપિયાનું માતબર દાન આપવામાં આવ્યું છે. આ દાન બાલ મંદિરના નિર્ભાવ ખર્ચ માટે વાપરવામાં આવશે. આ બાલ મંદિરમાં લગભગ 80-100 નાના ભૂલકાઓ આ બાલ મંદિરમાં આવે છે. બાલ મંદિરને સરકારની કોઈ ગ્રાન્ટ મળતી નથી એટલે દાતાઓના દાનથી જ બાલ મંદિરનો નિભાવ ખર્ચ થાય છે. બાળકોને બાલ મંદિરમાં નાસ્તો ગણવેશ મફત આપવામાં આવે છે. તકતીના અનાવરણ વખતે પૂનમચંદ બાલ મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ શાહ, દિલીપભાઈ સુખડિયા, સંજયભાઈ ભાવસાર, સુરેશભાઈ ભાવસાર તથા ચુસ્ત ગાંધીવાદી નાથાભાઈએ સથવારા હાજર રહ્યા હતા. નાથાભાઈ સથવારાએ બાલ મંદિર વિશેની જાણકારી આપી હતી અને દાતાશ્રીનું સન્માન કર્યું હતું અને ડૉક્ટર ચંદુભાઈ મોહનલાલ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. જેનિસ કમલેશ પટેલ, ટીઓબી ન્યૂઝ, ગુજરાતી, પાટણ. આજના બાલ મંદિર અતિથિ વિશેષ દાતાશ્રી ડૉક્ટર ચંદુભાઈ, સંજય કુમાર, સુરેશભાઈ તેમજ શૈક્ષણિક સ્ટાફ, આચાર્ય હેકલબેન, જાગૃતિબેન, શેડાગર બહેનો તેમજ સમગ્ર ઉપસ્થિત ભાઈ બહેનો, આજે આપણે દાતાશ્રી ડૉક્ટર ચંદુભાઈને સન્માનિત કરવા એકત્ર થયા છીએ. સંસ્થાના વિકાસ માટે કાર્ય કરતા અને દાતાની જરૂર પડે છે. ચંદુભાઈનું માતૃવતન ચાણસમાં છે. તેમણે આ સંસ્થાને આપેલ દાન અંગે તકતી મૂકવામાં આવી છે. ડૉક્ટર ચંદુભાઈ એ અન્ય સંસ્થાઓમાં પણ એમને દાન આપેલા છે. તેઓ ચાણસમાનો ગૌરવ છે. ડૉક્ટર ચંદુભાઈ જિલ્લા આરોગ્ય અધિકારી હતા. હાલમાં તેઓ ગાંધીનગર નિવૃત્ત જીવન ગાળે છે. તેઓ પરિવાર સહિત સ્વસ્થ અને દીર્ઘાયુષી નિરામય બની રહે એવી આપણે સૌ શુભેચ્છા પાઠવીએ છીએ. આ સંસ્થાના દાન બદલ આભાર માનીએ છીએ. જાહેર આરોગ્ય માટે તેમણે છપાયેલી પત્રિકાઓ પણ વાંચવા જેવી છે અને એમાં પણ આપણને આરોગ્ય વિશેનું સારું માર્ગદર્શન આપ્યું છે. આપણને આપણા બાલ મંદિરને ચંદુભાઈ તરફથી 1,11,000 દાન મળ્યું છે. ચાણસમાં પૂનમચંદ બાલ મંદિરની સ્થાપના 1935 થયેલી છે. સામાન્ય રીતે અહીં 70 જેટલા બાળકો સંસ્થામાં ભણતા હતા. કોરોના પછી એમાં અનિયમિતતા આવી છે. એ એકાદ વર્ષમાં નિયમિત થઈ જશે. સંસ્થા તરફથી નાસ્તો આપવામાં આવે છે, ગણવેશ આપવામાં આવે છે અને આ સંસ્થા એ નોન ગ્રાન્ટેડ છે, સ્વનિર્ભર છે, લોક ફાળા ઉપર આધારિત છે. બાળકોને વિનામૂલ્યે નાસ્તો ગણવેશ આપવામાં આવે છે. એટલું જ નહીં પણ એમની વાર્ષિક ફી પણ નજીવી હોય છે. લોક ફાળા પર ચાલતી આ સંસ્થાને આપે જે સહાય કરી છે તે માટે આભારી છીએ. સૌનો આભાર. ધન્યવાદ.